આપણને કુદરતે બે મન આપ્યા છે, મનઃ દ્વિવિધમ પ્રોક્તમ શુદ્ધમ અશુદ્ધમેવ ચ, અશુદ્ધમ કામ સંકલ્પમ શુદ્ધમ કામ વિવર્જિતમ. આધુનિક વિજ્ઞાનની અંદર જેને સબકોન્શિયસ માઇન્ડ કહે છે, એટલે તમારા અંતર્મનની રહે અંતર્મનમાં રહેલા પ્રોગ્રામો તમારા બાહ્ય જીવનને ઘણા જ બધા શુભ અથવા અશુભ પરિણામો આપતા હોય છે. તો અંતર્મનની અંદર કેવી રીતે શુભ પ્રોગ્રામો અથવા રાઇટ પ્રોગ્રામ ઇન્સ્ટોલ્ડ કરવા અથવા શુભ સંકેતો અથવા શુભ સંકલ્પો કેવી રીતે એ ઊભા કરવા, એના માટેની જે ક્રિયા છે એને આપણે ભદ્ર સુપ્ત કહીશું. હવે ભદ્ર સુપ્ત કેવી રીતે કરવું એને આપણે વિચાર કરીશું. આપણે સારાંશમાં એ છે કે આપણા અંતર્મનની અંદર એટલે અનકોન્શિયસ માઇન્ડની અંદર આપણે બીજ વાવવાના છે, જે બીજો આપણા જીવનમાં ઉગી નીકળશે. આપણી જોડે રહેલો સહાધ્યાયી હોય એ આપણને આમાં મદદ કરતો હોય છે. તો એ સહાધ્યાયીએ શું કરવાનું અને તમારે શું કરવાનું એ આપણે જોઈએ. તો પ્રથમ તમારે રિલેક્સ થવાનું, એટલે બંને હાથને શિથિલ કરી દેવાના, શ્વાસને તમારે ધીમા કરી દેવાના અને રિલેક્સ થઈ જવાનું. અને જે તમારો જે સહાધ્યાયી છે એને શીખી લેવાનું ટોન ઓફ ધ વોઇસ. એટલે કે આપણે જો હું તમને એક સમજાવવા માટે કહું છું કે એ સાસુ અને વહુ હોય તો એ સાસુને કહે કે વહુ શીરો લાવ, એના બદલે એ ટોન ઓફ ધ વોઇસ એટલે અલી વહુ શીરો લાય, દેટ ઇઝ એ ટોન ઓફ ધ વોઇસ. તો એને ટોન ઓફ ધ વોઇસ ગણિતમાં લાઉડ અને ગણિતમાં સ્લો બોલવાનું હોય છે. તો એ વ્યક્તિ બોલશે, તમે તંદુરસ્ત અને તંદુરસ્ત છો, તમારું શરીર શાંત અને શાંત થતું જાય છે. એવી રીતે પહેલાં પ્રોગ્રેસિવ રિલેક્સેશન કરાવશે, એટલે કે તમારે આ બંને પગ, સાથળ, કમર અને એને શિથિલ કરાવી દેશે અને તમે એને ફક્ત રિસ્પોન્સ આપશો એટલે શાંતિથી સાંભળશો. જ્યારે તમારું શિથિલ તમારું શરીર શિથિલ થઈ જશે એટલે એ વ્યક્તિને તમે પોતે આપેલી સૂચનાઓ હશે, એટલે પ્રથમ તમારા શરીર વિશે તમને સૂચના આપશે કે તમારા શરીર સ્વસ્થ અને સ્વસ્થ થતું જાય છે, તમારું પૂરું શરીર સ્વસ્થ અને સ્વસ્થ થતું જાય છે, તમારા કણ કણમાં શક્તિનો સંચાર થઈ રહ્યો છે, તમે તંદુરસ્ત તંદુરસ્ત અને તંદુરસ્ત થતા જાઓ છો, તમારું હૃદય મજબૂત અને મજબૂત છે, તમારું હૃદય મજબૂત અને મજબૂત છે, તમારી પાચન શક્તિ તેજ અને તેજ છે, શરીરની બધી જ ક્રિયાઓ એકદમ નોર્મલ પરફેક્ટ અને શાંતિથી થઈ રહી છે, એવો તમને શારીરિક સૂચનો આપશે. પછી તમારે માનસિક સૂચનો આપશે, તમારું મન હંમેશા શાંત પ્રસન્ન અને આનંદમાં રહે છે, તમારું મન હંમેશા શાંત પ્રસન્ન અને આનંદમાં રહે છે, તમે દિવ્ય આત્મા છો, તમે દિવ્ય આત્મા છો, તત્વમસી, તમે પૂર્ણ છો, તમે શુદ્ધ છો, તમે બુદ્ધ છો, તમે શક્તિશાળી છો, યુ આર પાવરફુલ પર્સન, આપ એક શક્તિશાળી વ્યક્તિ હે, એવી રીતે તમને સૂચનો આપશે. આવું 45 મિનિટ સુધી જો તમે વિદ્યાર્થી હો તો તમને કહેશે કે તમારી દિવસે ને દિવસે ભણવામાં એટલે કે અભ્યાસમાં રુચિ વધતી જાય છે, તમે હોશિયાર વિદ્યાર્થી છો, તમે હોશિયાર વિદ્યાર્થી છો, તમે એક વાર વાંચો છો તમને બધું બરાબર યાદ રહી જાય છે, અભ્યાસ કરવો તમને ખૂબ ગમે છે. જો તમે બિઝનેસમેન અથવા વ્યવસાયી હોય તો તમને તમારા વ્યવસાયમાંથી સફળતા અને સફળતા મળતી જાય છે, તમારા જીવનના જે મુશ્કેલી હોય છે એને તમે પ્રથમ જણાવી હોય છે, એટલે વિતરક ભાવ અને પ્રતિપક્ષ ભાવનમ, એટલે કે થિંક ઓપોઝિટ પોઈન્ટ ઓફ વ્યૂ, એ રીતે વિચાર કરે અને 45 મિનિટ સુધી તમને પોઝિટિવ સૂચનો અથવા ભદ્ર સુપ્ત કલ્યાણકારી વિચારો તમને જણાવશે. પછી તમારે જેવી રીતે બહાર આવવાનું થશે તો તમને ધીમે ધીમે એ બહાર લાવશે, 1 થી 10 ગણતરીથી તમે બહાર આવી જશો. અથવા જો તમે ભગવાનનું નામ લેતા હશો તો એ કહેશે કે હું 3 વાર ઓમ ગુરુ ઓમ બોલીશ એટલે તમે બહાર આવી જશો, અને પછી એ ઓમ ગુરુ ઓમ 3 વાર બોલશે અથવા 1 થી 10 ગણશે એટલે તમે ધ્યાનમાંથી અથવા રિલેક્સેશનથી બહાર આવી જશો. આ જે એને સૂચનો આપ્યા તે તમારા અંતર્મનની અંદર ઇન્સ્ટોલ થઈ જશે અને એ જ તમારું જીવન બની જશે. આને આપણે ભદ્રસુપ્ત કહીશું. એટલે 45 મિનિટ સુધી તમને સૂચનો આપશે અને પછી તમે ધ્યાનમાંથી બહાર આવશો. આ રીતે આપણે દિવ્યતાથી આપણે કામ કરીશું. હરિ ઓમ.